તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું. આપણે નાની વાવડી થી રોડ ના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ, બરોબર 10 દિવસ પહેલા, બરોબર. તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી, તો શું થયું છે? તમે હાજર નહોતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા દીધી. જે તમારા રસ્તા માટેની ધીરે ધીરે એક ગ્રાન્ટ નાખવાની જંતિબેન કહી દીધું છે, એમાં થોડું થોડું એટલે તમે કહેશો કે મને આ 10 લાખની નાખી દીધો અને 15 લાખની નાખી દીધો, રસ્તો પૂરો કરી દીધો, એવું શક્ય નથી. કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે, હકીકત આપણો સર્વે નંબર આવે છે નગરપાલિકામાં, છતાંય અમને તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય, બરોબર. તમે તે સહકાર આપજો. મેં જંતિભાઈને કહી દીધું છે, ગ્રાન્ટ અત્યારે નાખશે, એક ચાલુ કરાવશે, અને તમે બધા ભેગા થઈને નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ. પછી તમે કહેશો અહીંયા ચાલુ કરવું તો અહીં ન કરવા દીધું, અહીં ન કર્યું, પછી અંદરો અંદર તમારે અહીંયા તાણ ખેત જાજી છે, એ બધા મારી પાસે રિપોર્ટ આવ્યા છે. ચોમાસા પેલા તમારો એક ટુકડો કરાવી લેશું, બરોબર, કઈ વાંધો નહીં. એટલે હજુ તો ફાઇનલ ગ્રાન્ટ હાથે પાસ કરવા મૂકી નથી, એમાં તો પ્રોસેસ કરતા થોડોક ટાઈમ લાગે ને. અમારો ગ્રાન્ટ લખાય પછી એની પ્લાન્ટ એસ્ટિમેટ બને, મંજૂરી આવે અને વર્ક ઓર્ડર દઈએ પછી થાય કામ. એટલે કમસે કમ તમારે મહિનો 2 મહિના ગણવાના છે. કઈ વાંધો નહીં, સારું. ચોમાસા પેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે, કારણ કે તમારે લંબાઈ જાજી છે, બરોબર. એટલે પાછળ વધી રહી ગયા છે એને ધીમે ધીમે 2 ટુકડે 3 ટુકડે કરીને પૂરું કરી દઈશું આપડે. એમ તો 2 ટુકડા તો શેરીના થઈ જ ગયા કેવાય ને, કેમ કે અમારી આખી મેઇન રોડ 2 થઈ ગયા છે. તમારો વિસ્તાર બાકી છે, તમારે 2 કરવા પડે એમ છે. તમારો જે વિસ્તાર રહ્યો ને, તમે જે માંગણી લઈને આવ્યા હતા એ જ વિસ્તાર ની વાત કરું છું. બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું. મીડિયા તમે પત્રકાર ને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે. વાત સાચી, કામ કરવું. હમણાં તમારી જે ઓલી જે જંતિભાઈ ની કેસેટ તમે બહાર પાડી, આ વ્યાજબી વસ્તુ નથી થતી, છતાં અમે અમારી પોઝિટિવ છે બધી, સમજો. પણ એમ નહીં, જયારે ઈ મળ્યા હતા અમે 8 મહિના પેલા, તો આ પ્રશ્ન લઈને આવ્યા હતા ત્યારે. આવું કેટલા ટાઈમ થી કે છે, એવું નથી અમને 8 મહિના પેલા. પણ વિષય તમે કીધું ને, તમે વિસ્તાર છે તમારો નગરપાલિકામાં, તમે મતદાન કરો છો એનો અર્થથી નથી કે તમને અહિયાંથી જ. કારણ કે જ્યાં રેવન્યુ વિસ્તારો હોય ત્યાં પૈસા રેવન્યુ જે વિસ્તારમાં હોય પૈસા વાપરી શકે, સમજા. પણ વાત સાચી, તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી, તમે નગરપાલિકા જો તો અમે ક્યાં વહી જાય, અમારે તો એને કઈ લેવા દેવા નથી. હવે તો તમે આવી ગયા બધા, તમે ને વાવડી આખું ગામ અને નગરપાલિકા વિસ્તાર કોર્પોરેશન માં આવી ગયું છે. હવે તો કઈ તમારો કોઈ ભેદભાવ નથી રહ્યો, હવે શું કામ આવે છે. હવે તો આ એક તમારો જેટલો લાભ લેવાય એટલે લઈ લ્યો ને, કે રખડવા કરતા એમ કહું. પણ ઈ તો અમે નથી કરતા, કઈ રિપોર્ટ આવે ઉપરથી કે આ રોડ આટલો બનવાનો છે, મંજૂર થયો આ તે, તો ખબર પડે ને. હવે એમના તમને ક્યાંથી ખબર પડે કે આ પાડી છે કે ના, 15 દિવસ તો થઈ ગયા, બરોબર છે. તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા, કરવાનું જ છે, ધીરજ રાખી રાખજો. મીડિયમ કે જાતા નહીં, બરોબર. જંતિભાઈ કહું, કઈ વાંધો નહીં. હા.